ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યાને એક લાખ રૂપિયા જતા રહ્યા ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યાને પાંચ લાખ રૂપિયા જતા રહ્યા આવી અલગ અલગ ઘટનાઓ ઘણી જોઈએ છે પણ આજે આપને બતાવીએ કે ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા પણ બચી ગયા જી હા જો તમે જાગૃત રહેશો તો તમે ડિજિટલ અરેસ્ટની ઘટનાથી પણ બચી શકો છો આવા જ એક વ્યક્તિ સાથે મહેસાણામાં ઘટના બની કે જેઓ જાગૃત રહેવાના કારણે ડિજિટલ અરેસ્ટનો ભોગ બનવાથી બચી ગયા છે શું છે સમગ્ર ઘટના કેવી રીતે બચી ગયા અને આપ પણ કેવી રીતે બચી શકો છો જાણીએ એમની પાસેથી અલ્પેશભાઈ શું આખી સમગ્ર ઘટના તમારી સાથે બની તમને કેવી રીતે ખબર પડી કે તમે ડિજિટલ એરેસ્ટના ભોગ બન્યા છો અને તમે એડવાન્સ રેકોર્ડિંગ પણ શરૂ કરી દીધું શું હતું સમગ્ર ઘટના સવારે મને વહેલી સવારે મને કોલ આવ્યો અને કોલ આવ્યો એટલે મેં જ રિસીવ કર્યો રિસીવ કર્યો અને ટેલિકોમ રેગ્યુલેટરીમાંથી કોલ છે એવું મને આઈવીઆર સંભળાયું એક રેકોર્ડિંગ સંભળાયું મને અને મને એમાં એમ એવું સંભળાયું કે એક દબાવો તમે કસ્ટમર કેર સાથે વાત કરવા માટે એટલે મેં એક પ્રેસ કર્યું અને ત્યાં કનેક્ટ થયું ત્યાં એક્ઝિક્યુટિવ સાથે અને મને એમને કહ્યું કે વેલકમ ટુ ટેલિકોમ રેગ્યુલેટરી મેં પછી એમને પૂછ્યું મેં કીધું કેમ મને કોલ કરવામાં આવ્યો છે એટલે મને એમને એવું કહ્યું કે તમારો આ જે નંબર છે એ બે કલાકમાં બંધ થઈ જશે એનો નોટિફિકેશન કોલ છે તમને આ અને જો તમારે આ નંબર ચાલુ રાખવો હોય તો તમારે એક પ્રોસિજર કરવી પડશે તો તમારે એક સ્ટેટમેન્ટ આપવું પડશે દિલ્હી પોલીસને મેં કીધું કશો વાંધો નહીં આપી દઈએ સ્ટેટમેન્ટ તો પછી કે તમારે દિલ્હી પોલીસ સ્ટેશન જવું પડશે મેં કીધું હું તો ગુજરાતમાં છું ક્યાં દિલ્હી પોલીસ સ્ટેશન હાલ જઈ શકું એ તો શક્ય જ નથી મને તો મને કે તમે ઓનલાઈન આપી શકો છો મેં કીધું હા ઓનલાઈન આપણે આપી દઈશું વાંધો નહીં તો મને કે થોડી વિગત તમને લખાવું છું એ લખી લો અને પછી તમને જ્યારે દિલ્હી પોલીસ સાથે અમે કનેક્ટ કરીએ એટલે તમે એમને આ બધી વિગત આપજો એટલે એમને મને વિગત લખાવાનું ચાલુ કર્યું મને પહેલાં એમને એફઆઈઆર નંબર લખાયો પછી એફઆઈઆરની ડેટ લખાઈ પછી સીમનો નંબર મને લખાયો પછી સિમ કાર્ડ ક્યાંથી ઇસ્યુ થયું હતું એની મને એડ્રેસ આપ્યું એને આમ એમને પાંચ સાત ડિટેલ આપી વાત શરૂ કરી જય હિન્દ દિલ્હી પોલીસ આપની આપકા ક્યાં આપકી ક્યાં સહાયતા કરી શકતા હૈ એટલે પછી મેં કહ્યું મેં કીધું મને આ કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે ટેલિકોમ રેગ્યુલેટરીમાંથી અને મને એવું જણાવવામાં આવ્યું છે કે તમારો ફોન બંધ થઈ જશે બે કલાકમાં એટલા માટે હું કનેક્ટ થયો છું તમારી સાથે અગેન્સ્ટમાં એફઆઈઆર એ છે કે તમારા નામથી એક સીમ ઇસ્યુ કરવામાં આવેલું છે મને એવું જણાવ્યું કે હવે તમે સ્કાયપી ડાઉનલોડ કરો અને હવે આપણે વિડીયો કોલમાં સ્ટેટમેન્ટ લઈશું એટલે મેં એમને એવું કહ્યું કે હું સ્કાયપી યુઝ નથી કરતો હું વોટ્સએપ કોલ આવ્યો તમને શું જોવા મળ્યું કેવા દ્રશ્યો હતા અને કેવો આખો જે પછી જો મને વોટ્સએપ કોલ આવ્યો એટલે પછી વોટ્સએપ કોલની અંદર એક એક પોલીસ સ્ટેશન જેવું એક બેકગ્રાઉન્ડ અને પોલીસની વર્ધીમાં બેઠેલો માણસ હોય એવી રીતના મારી સાથે વાત કરતો હતો અને પછી મને એવું કહ્યું કે હવે આપણે ઇન્વેસ્ટિગેશન રૂમમાં હું જઈશ અને તમારું સ્ટેટમેન્ટ લઈશ ત્યાં મારો કેમેરો બંધ રહેશે એટલે પછી મેં કહ્યું ઠીક છે પછી એને એનો કેમેરો બંધ કર્યો અને પછી મેં એવું કહ્યું કે કેટલી મિનિટ લાગશે એટલે એમને એવું કહ્યું કે વીસ મિનિટ લાગશે મારી પાસે મેં કીધું ટાઈમ નથી એમ કરીને આ કોલ પૂરો થયો તો પછી કેવી રીતે ખબર પડી છેલ્લે તમે કેવી રીતે કટ કરો એને કટ કરો કે તમે કટ કરો અને શું કહીને કટ કરો તમે પણ એને કંઈક શીખામણ આપી દીધી પછી દેન આ કટ થઈ ગયો કોલ દેન પછી મને એક નોર્મલ પાછો કોલ આવ્યો ફરીથી જે એ દિવસે મેં પૂરી ના કરીને વાત એટલે નોર્મલ કોલ મને આવ્યો અને નોર્મલ કોલમાં આવ્યો એટલે પછી મને ખ્યાલ આવી ગયો હતો કારણ કે કન્ટ્રી કોડ પ્લસ નાઇન વન નહોતો હતો નોર્મલ કોડમાં સોરી નોર્મલ કોલમાં એટલે મેં કહ્યું કે આ ધંધા બધા બંધ કરો તમે રોજગાર મળી શકે છે તમે મેળવી શકો છો અમને તમે અમે તમને હેલ્પ કરી શકીએ છીએ રોજગાર મેળવવામાં અને આ બધા ફ્રોડ કરવાના કામો બંધ કરો પછી મેં એને એવું કહ્યું કે આ તમારો કન્ટ્રી કોડ જે છે એ પ્લસ નાઇન વન નથી ઇન્ડિયાનો નથી તમે બહારથી બોલો છો હું જાણું છું તમે આ બધું બંધ કરો એટલે એને પછી ડર લાગી ગયો તરત જ મેં એને કન્ટ્રી કોડની વાત કરી એટલે એને ખ્યાલ આવી ગયો એટલે પછી એને કોલ કટ કરી દીધો તારો તૈયાર નહોતો પણ જ્યારે મેં એને કહ્યું કન્ટ્રી કોડ તારો બીજો છે ભાઈ તું બહારથી બોલે છે હું જાણું છું તું સ્કેમર છે એટલે પછી એને કોલ કટ કરી દીધો પોલીસ ફરિયાદની કોઈ તજવીજ નહીં પોલીસ ફરિયાદની કોઈ તજવીજ નથી મેં કરી કારણ કે મારી સાથે કોઈ ફ્રોડ થયું નથી એટલે મેં પોલીસ ફરિયાદ ની તજવીજ મેં નથી કરી સમાચાર અમદાવાદ મળી રહ્યા છે